હવે સમાચાર વિસ્તારથી. ચીન અને ભારત વચ્ચે થયેલા ડોકલામ વિવાદ બાદ સમગ્ર દેશભરમાં ચાઇનીઝ ચીજ વસ્તુઓ લોકોએ બહિષ્કાર કર્યા છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વરાછામાં ચાઇનીઝ ચીજ વસ્તુનો બહિષ્કાર કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત અને ચીન વચ્ચે ડોકલામ સીમા પર વિવાદ થયો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. ભારતમાં ચીનની કરોડો રૂપિયાની ચીજવસ્તુઓનું વેચાણ થાય છે, જેથી ભારત ચીનને વેપારની દ્રષ્ટિએ સૌથી મોટું બજાર પૂરું પાડે છે. તેમ છતાં અવારનવાર ચીન ભારતને હેરાન પરેશાન કરે છે. આટલું ઓછું હોય ત્યાં ચીન પાકિસ્તાનને લડાઈ માટેના અનવા ઉપકરણ સહિત આર્થિક મદદ પણ પૂરી પાડે છે, જેથી ચીન ભારતના પૈસે જ ભારત પર ધાક ધમાવવાની કોશિશ કરી રહ્યું છે, જેના વિરોધમાં હિન્દુ વિશ્વ પરિષદ દ્વારા આજે સમગ્ર દેશમાં ચીની ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સાથે જ વીએચપીના કાર્યકરો ઘરે ઘરે જઈને લોકોને ચાઇનીઝ ચીજ વસ્તુઓ નહીં વાપરવા માટે અપીલ કરાઈ હતી. આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દેશભરમાં ચાઇનાની વસ્તુઓનો બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ રાખેલો. ચાઇના દ્વારા વારંવાર ભારતને દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, ડોકલામ મુદ્દે હોય કે પછી પાકિસ્તાનના આતંકવાદીઓને આર્થિક મદદ કરીને ભારતને દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. અને ચાઇનાનું સૌથી મોટું આર્થિક માર્કેટ જોઈએ તો આજે ભારત જ છે. ભારતમાંથી પૈસા કમાઈ અને એ જ પૈસા એ પાકિસ્તાનના આતંકવાદીઓને આપી અને આતંકવાદને છાવરવાનો પ્રયત્ન કરે છે. એટલે વિશ્વ હિન્દુ પરિષદે દેશભરમાં હિન્દુ સમાજને જાગૃત કરવા માટે દેશભરમાં આવા વિવિધ પ્રકારના ચાઇનાના પ્રોડક્ટનો બહિષ્કાર કરવા માટે કાર્યક્રમો કર્યા છે. અને મીડિયાના માધ્યમથી અમે દેશની જનતાને મેસેજ આપવા માગીએ છીએ કે આજથી જ આપણે જાગૃત થવું જોઈએ અને ચાઇનાની તમામ પ્રોડક્ટનો વિરોધ કરવો જોઈએ. ચાઇનાની કોઈ પણ પ્રોડક્ટો આપણે ખરીદવી ના જોઈએ. સ્વદેશી અપનાવો અને દેશ બચાવો, જેથી કરી આપણે દેશ પણ આર્થિક મજબૂત થશે અને ચાઇનાને આપણે આર્થિક રીતે હરાવી શકીશું. આપણા દેશના જવાનો બોર્ડર પર તો સુરક્ષા કરે જ છે, બોર્ડરને સુરક્ષિત રાખે જ છે, પણ આપણી પણ ફરજ બને છે કે આપણે ચાઇનાની પ્રોડક્ટ ન ખરીદી અને દેશને સ્વદેશી પ્રોડક્ટ ખરીદી દેશ બચાવીએ અને ચાઇનાનો વિરોધ કરીએ. એ હેતુ આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશભરમાં ચાઇનાના પ્રોડક્ટનો વિરોધ કરવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ સુરત.